નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાગુળમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો થોડા દિવસ પહેલાં ધોરણ દસનું પરિણામ આવ્યું અને ધોરણ દસનું પરિણામ ખૂબ જ સરસ આવ્યું એમાં સુરતમાં સૌથી વધુ ગુજરાતમાં સૌથી વધુ પરિણામ આવ્યું હોય તો સુરતમાં હતું અને એ પણ સુરતમાં દીકરીઓએ નામ ઉજ્જવળ કર્યું છે એવું કહી શકાય

ઓકે ખૂબ સરસ એટી ફાઈવ પોઈન્ટ સેવન્ટી ટકા એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે બેને ખૂબ સારી વાત કહી શકાય હવે મારે એ જાણવું છે કે તમારે સૌથી વધુ માર્ક કયા વિષયમાં છે સંસ્કૃતમાં ઓકે સંસ્કૃત વિષયમાં સૌથી વધુ માર્ક કેટલા છે

એસે ટુ લેવાની પી સ્કૂલે તેમાં મારે એક હોતે માર્ક્સ હતા પછી જેમ જેમ યુથ યુથ વિદ્યાકુલ સાથે જોડાય તે મારે માર્થમાં સુધારો જોવા મળ્યો સરે જે આઈ કીધા તે આઈ એમપી એ પ્રમાણે કરતી ગઈ વિડીયો જોવા મંડી લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા એ પ્રમાણે મારે માર્ક્સમાં ખૂબ સુધારો જોવા મળ્યો તેથી મારે રિઝલ્ટમાં એટી નાઇન માર્ક્સ આવ્યા છે ઓકે સાયન્સ પછી મને સ્ટાન્ડર્ડ મેચ દેખાણું ઘણા બાળકો સ્ટાન્ડર્ડ સાંભળીને ફાફા થઈ જતા હોય તમારે એમાં પણ એસી ગુણ છે

સર જે પ્રમાણે એમપી આપતા એ પૂરા પૂરા વાંચતી અને પછી જે પ્રમાણે સર કહેતા એ પણ કરતી ઓકે અને હવે અઘરું કહી શકાય એવું અત્યારે જે બાળકોને ઘેલું લાગે છે એવું આઈએલટીએસ એટલે કે ઇંગ્લિશ ઇંગ્લિશ માં બેન ને 89 માર્ક્સ છે ઇંગ્લિશ માં પણ ઓકે તો એ ઇંગ્લિશ ની તૈયારી તમે કઈ રીતના કરતા ધ્રુવી મેડમ જે રીતે શીખવતા એ જરા બાળકોને જણાવશો મેમ ગ્રામર માં ખૂબ જ સારી રીતે સમજાવતા જેથી આપણે ચોપડી નું પણ કરતા તે પણ આપણને ઈઝી લાગતું એટલે આપણે ટેક્સ્ટ બુક પેરેગ્રાફ સવાલ કરવા ન પડતા ઈ સર મેમ જે રીતે કહેતા તે રીતે આપણે ઈઝી રીતે પેરેગ્રાફ ઉપરથી સવાલ બનાવી શકતા અને તેથી આપણે તે રીડ પણ નતા કરવા પડતા ઓકે મતલબ માં ચારે ચાર વિષય એકદમ પરફેક્ટ રીતે શિક્ષકો જે રીતે માર્ગદર્શન આપે એ રીતે કારણ કે વર્ષોના અનુભવી શિક્ષકો છે જે રીતે શીખવાડે છે પેપર ચેકિંગમાં પણ ઘણા શિક્ષકો જાય છે તો એક બોર્ડમાં કઈ રીતે લખવું કઈ સ્ટાઇલથી લખવું કેવી રીતે પેપર ચેક થાય છે એ બધાની માહિતી તમને આપી હશે તમે ચારે ચાર વિષયોમાં ખૂબ સારા માર્ક લેવા હવે મને પ્રશ્ન એવો થાય છે કે એટલું બધું સારું ભણવાનું હતું તો તમને ખબર કઈ રીતે પડી કે આ વિદ્યાકુળ નામનું પણ કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ છે તે પ્રમાણે મારા સૌપ્રથમ હું ઓફલાઈન વિદ્યાકુલમાં જોઈન્ટ હતી પછી જે પ્રમાણે કોવિડ આવ્યા એના પછી મારે ઈ ઓનલાઈન ક્લાસીસ શરૂ થઈ ગયા પછી હું ધીમે ધીમે ઓનલાઈન ક્લાસીસમાં જોઈન થઈ અને મારે તેમાં હું આગળ વિડિયો લેક્ચર જોવા માંડી અચ્છા ઓકે બેનનું કહેવાનું એમ છે કે સૌપ્રથમ પ્રથમ ઓનલાઈન યુથ એજ્યુકેશન ચાલતું હતું ત્યાર પછી કોવિડના સમયમાં કે પહેલાં ઓફલાઈન યુથ ચાલતું હતું ત્યાર પછી કોવિડના સમયથી જ આપ સૌ જાણો છો બે હજાર વીસ એકવીસ પછી ઓનલાઈનનો ટ્રેન્ડ ખૂબ જ આવ્યો છે એટલે કે ત્યારથી જ આ એકમાત્ર એવી સંસ્થા છે કે જે ઓનલાઈન લાઈવ ક્લાસ બાળકોને પૂરા પાડે છે ખૂબ સરસ તમે ઓફલાઈનથી જ ઓનલાઈન સુધીની સફર અમારી જેમ કરી છે તો હવે તમને જે ઓનલાઈનનો જે અનુભવ છે ત્યાં કઈ રીતનું ભણાવતા હતા કેવી તમને સરસ મજાનું શિક્ષણ આપતા હતા ત્યારબાદ કેવી રીતના તમને બેનિફિટ હતો એ બધું તમે જરા જણાવશો બાળકોને સૌ પ્રથમ વિડીયો ભૂલી ગયા હોય તો આપણે તો બહાર ગયા હોય કોઈ પણ કામ હોય તો આપણે તેનો રેકોર્ડેડ લેક્ચર પણ જોઈ શકતા ફરી વખત આપણે જોવું હોય તો તે પણ જોઈ શકતા આપણને તેની પીડીએફ નોટ મળી જતી એ પ્રમાણે આપણે તે સોલ્વ કરી શકતા દાખલા જે સમ નો ખબર પડતી હોય આપણે તે સરને પૂછી શકતા વોટ્સઅપ ગ્રુપ હતું તેનાથી આપણે સરને પણ જોઈન્ટ કરી શકતા હતા તેથી આપણને ગમે ત્યારે પણ જરૂર પડે ત્યારે સર આપણને આન્સર પણ આપતા હતા ઓકે ખૂબ સરસ મતલબમાં વિદ્યાકુળના ઓનલાઈનના બેનિફિટનો દરેક હેન્ડ રિટર્ન વર્ષ હોય કે પછી ડીપીપી હોય કે પછી પીડીએફ હોય કે પછી ડાઉટ સોલ્યુશન હોય કે પછી લાઈવ ક્લાસ હોય કે પછી મંથલી એવાલા વીકલી એક્ઝામ હોય કે પછી લાસ્ટ બોર્ડ એક્ઝામ સોલ્યુશન પેપર જે બાળકોને કરાવતા હતા એ બધાનો બેને ખૂબ ભરપૂર ઉપયોગ કર્યો છે જેના કારણે આ એ ટુ ગ્રેડ પ્રાપ્ત થયો છે ખૂબ સરસ એ ટુ ગ્રેડ તમે પ્રાપ્ત કર્યો છે હવે મારે એ જાણવું છે કે ભવિષ્યમાં તમે કઈ સ્ટ્રીમ પસંદ કરવા માંગો છો હું આઈટી પસંદ કરવા માંગુ છું શા માટે કારણ કે મારા ભાઈ પણ તેમાં છે એટલે એના પ્રમાણે એને પણ સારા ટકા આવ્યા છે હું પણ એ સારા ટકા લાવવા માંગુ છું અચ્છા એવું છે તમે પણ સાયન્સમાં ખૂબ જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે મારે એ જાણવું છે કે તમે આ જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે તો તમે તમારી જેવું જ પરિણામ બીજા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય એ વિશે તમારા જે અનુભવ છે તમારો જે નિચોડ છે એ યુટ્યુબ ઉપર ઠાલવો બાળકો ઉપર કે એ લોકોને પણ એનો લાભ મળી શકે વિદ્યાકુલથી બધું પણ આપણને મળી જાય છે જે આપણે જોઈ તે સરને આપણે પૂછી શકવી છીએ આપણને તે પ્રમાણે આપણને શિક્ષણ પણ પ્રાપ્ત થાય છે તેથી હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે પણ મારા જેવું સારું રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે વિદ્યાકુલ સાથે જોડાય જાવ અને તેના લેક્ચર ખૂબ સરસ આ ઉપરાંત મારે બીજું એવું જાણવું હતું કે અત્યારે ઓનલાઈનનો વિરોધ ઘણો થાય છે તો આ સમય દરમિયાન મમ્મી અને પપ્પા તરફથી તમને કેટલો સપોર્ટ મળતો હતો આ મારા મમ્મી પપ્પા બંને પર મને પૂરે પૂરે સપોર્ટ કરતા હતા તે પણ મને કહેતા તું લાઈવ લેક્ચર જો શાંતિથી તમ તારે તું તારી રીતે જોઈ શકે છો તારે કાઈ ટેન્શન નથી લેવાની જરૂર અમે પણ સાથે તને જોશ તું શું કર ઓકે એનો મતલબ એવો થયો કે બાળકની સાથે સાથે મમ્મી પપ્પા પણ

કે પપ્પા આવી રીતનું ઓનલાઈન ટ્યુશન આવે છે તો તમારા મનમાં પહેલો જ પ્રશ્ન શું હતો કે જોડાવવું જોઈએ કે ન જોડાવવું જોઈએ નહીં શિક્ષણનું માધ્યમ જ્યાંથી પણ મળે જોડાઈ જવું જોઈએ કારણ કે મળે છે શિક્ષણ ઓકે આ દીકરીએ તમને વિડીયો બતાવ્યા હશે તો તમને પણ વિડીયો કેવા લાગ્યા અને તમે કઈ રીતના પ્રોસેસ કરી અને આની સાથે જોડાણા હું તો એટલું બધું ભણેલો નથી પણ વિડીયોની જે સમજાવટ છે એ છોકરાને સીધી મગજમાં ઉતરે કે સીધું એનામ જ્ઞાન પ્રગટ થાય કે એને સીધો આન્સર મળે કે આપણને એમ થાય કે નહીં જોવે છે પણ એનું કંઈક લઈને આવે છે એની રિઝલ્ટ બતાવ્યું મને રિઝલ્ટ લાવીને બતાવ્યું એ વિડિયોના માધ્યમથી પણ ઘણો સપોર્ટ મળ્યો છે નથી આ ઉપરાંત તમે પણ ઘણા લોકોને કીધું છે કે ઓનલાઈન માધ્યમથી ભણે છે તો એ લોકોએ તમારું શું રિએક્શન હતા કે ઓનલાઈન માધ્યમ છે આજકાલ તો ઓફલાઈન ઘણું બધું છે તો ઓનલાઈન કઈ રીતના કેવી રીતના એ અભિપ્રાય તો મળતા હોય છે મગજ કે કે એક સરકાર નથી હોતા અમુક બાળકો મોબાઈલ લઈને બેસે છે પણ ઓનલાઈન નો લેક્ચરનો ઉપયોગ નથી કરતા પણ જે કરે છે એના રિઝલ્ટ હાથમાં આવે છે અને એ દેખાય છે રિઝલ્ટ ઉપર ખૂબ સરસ પિતાએ પણ ઘણું બધું બાળક માટે કામ કર્યું છે હવે બાળક પિતા તો કામે જતા હોય તમે ધંધો શું કરો છો હું એમ્બ્રોડરીમાં જોબ કરું છું અચ્છા એમ્બ્રોડરીમાં જોબ કરે છે નોકરીએ જાય છે છતાં પણ બાળક માટે એટલું બધું ધ્યાન રાખે છે ખૂબ સરસ એમના મમ્મીને પણ પૂછીએ આપનું શુભ નામ ઓકે તમે કોઈ જગ્યાએ જોબ કરવા જાઓ છો કે ઘરે જ તે હું ઘેર જ કરું છું અચ્છા ઘરે વર્ક કરો છો તો અચ્છા ડાયમંડ ચોંટાડવાનું જે વર્ક આવે છે એ કરો છો તો ડાયમંડ ચોંટાડતા ચોંટાડતા તમે આપની દીકરીને કઈ રીતના મદદ

ખૂબ સરસ આપ સાંભળ્યું હશે કે પપ્પા એમ્બ્રોડરીમાં વર્ક કરે છે અને મમ્મી ઘરે સ્ટોન ટાકી અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે જો એમાંય કાંઈ પણ પરિસ્થિતિ આમ તેમ હોય તો દસમા ધોરણમાં ભણતી બાળકી પણ એ એમ્બ્રોડરીના સ્ટોન ચોંટાડે છે સોરી સ્ટોન ચોંટાડી અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને આવું જળહળતું પરિણામ પ્રાપ્ત કરે છે આપ સૌએ જોયું કે બાળકે માતા પિતા અને ભાઈમાંથી ઇન્સ્પિરેશન મેળવી અને એમની સાથે એમની મદદ પણ કરી અને એવું આવું જળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે તો તમે પણ આ ઇન્ટરવ્યૂમાંથી ઘણું બધું શીખ્યા હશો આમાંથી ઘણી બધી શીખ લીધી હશે કે મારે પણ કઈ રીતના ઉજ્જવળ કારકિર્દી મારી બનાવવી જોઈએ તો આવા જ ઇન્ટરવ્યૂ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં